કેમ છો? પહેલાં યુનિટમાં બે સ્ટોરી સરસ મજાની શીખાને વારંવાર વાંચજો. બેટા, અંગ્રેજી વિષય એવો છે કે એમાં તમે જેટલો સમય આપશો, જેટલી મહેનત કરશો, એટલી ઉગી નીકળશે. આજે આપણે પલ્લકડ લાઇબ્રેરી વિશે સમજવાનું છે. એના સ્પેલિંગ પાકા કરેલા જ હશે, બરાબર છે ને? ચલો જઈએ આપણે બધા એક સાથે. ક્યાં? કેરળ. ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013 2013થી આ લાઇબ્રેરી ચાલુ છે, પુસ્તકાલય. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન, આનો ઉચ્ચાર બરાબર ધ્યાન રાખવું, મોડર્ન નહીં કહેવાનું, મોડર્ન. ઇટ્સ ફાઇન મોડર્ન લાઇબ્રેરી એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન. લાઇબ્રેરી માટે બહુ સરસ વ્યાખ્યા આપી. શું આપી? સેન્ટર એટલે કેન્દ્ર, ઇન્ફોર્મેશન માહિતીનું, નોલેજ જ્ઞાનનું, વિઝડમ ડાપણનું, કલ્ચરલ એક્ટિવિટી સાંસ્કૃતિક પ્રવૃત્તિનું, રિસર્ચ સંશોધનનું અને રેફરન્સ સંદર્ભોનું. આ બધું ગાગરમાં સાગર એટલે પુસ્તકાલય. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન. પણ હમણાં એ ન્યૂઝમાં છે, ચારેબાજુ એની ચર્ચા થાય છે, એના કારણ જુદા છે. શું છે? એ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર. આના જે સભ્યો છે એમાંથી એક તૃતીયાંશ ભાગ છે આર વુમેન, એ સ્ત્રી છે. ધીસ વુમન સપોર્ટેડ બાય ધ શેર્ડ સ્પેસ, એમના માટેની વ્યવસ્થા અલગ આપવામાં આવી છે. ધ લાઇબ્રેરી ઓફર ધેમ લોન્ચ એ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. 2014માં સ્ત્રીઓ માટે એક અલગ જ વિભાગ તેઓએ ચાલુ કર્યો. ધ યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન, સ્ત્રીઓને વધારે ને વધારે કેમ સશક્તિકરણ માટે તૈયાર કરવા, એના માટે બધા ચર્ચા કરતા હતા. અને ધ લાઇબ્રેરી ઓપન્સ ઇટ્સ હોલ ફોર, હવે લાઇબ્રેરીમાં જે હોલ છે એ સેના સેના માટે આવે છે? ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ, અથવા તો ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર, અથવા તો ધ આર્ટ્સ, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ, એટલે સંઘર્ષ, લીગલ ડિસ્પ્યુટ, કાયદાકીય ડિસ્પ્યુટ એટલે ગૂંચવાડો, મુશ્કેલીઓ, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. સ્ત્રીઓની આ બધી જ સમસ્યાઓને સોલ્વ કરવા માટે પલ્લકડ લાઇબ્રેરીએ અલગ વિભાગ ચાલુ કર્યો. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ, એટલે નિર્દેશ કરે છે, ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, વાંચનથી સ્ત્રીઓને પોતાનીમાં શું શક્તિ છે એમનું રિયલાઇઝ ભાન થયું. એન્ડ ફોર જે યુનિટી, અને તેઓએ બધી એકતા માટેનું સંગઠન કર્યું. ઇટ વોઝ નોટેડ, એવી નોંધ કરવામાં આવેલી, શું નોંધ કરવામાં આવેલી? ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ, જૂના સમયની જે લાઇબ્રેરી હતી, વેર ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થતી જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ, એટલે ગ્રામ્ય રીડિંગ રૂમ્સ, વેર ઓફ ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને મોટાભાગે લાઇબ્રેરીમાં પુરુષો જ હોય છે. ધ યુનિટ ડિસ્કસ દેટ ઇફ ધ વન્સ વેલ રીડ વુમન ઓફ કેરળ કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, જો સ્ત્રીઓ માટે પણ આવી લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ ટીવીમાંથી બહાર નીકળે. અને ઇટ વુડ એન્કરેજ એ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, અને અંધકારના સમયની અંદર પણ તેઓ બહાર જઈ શકે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટ, એટલે ઘડતર કર્યું, પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, સ્ત્રીઓ માટે એ અલગ જ રૂમની શરૂઆત તેઓએ કરેલી. પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ, એટલે આજે પણ ઊભી છે, ટોલ એઝ એ બેકન, દીવાદાંડી, ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ અને રીડિંગ રૂમ્સ. આજે પણ પલ્લકડ લાઇબ્રેરી છે એ સ્ત્રીઓની અંદર રહેલી શક્તિઓ છે, એની અંદર જે હુનરો છે, આ બધાને બહાર કાઢવા માટે દીવાદાંડી રૂપ આજે પણ પ્રેરણાદાયી બીજા માટે. એન્ડ ધેન દેર આર ધ બુક્સ, અને ચોપડીઓ છે, વિચ વિલ પ્રોવાઈડ, પૂરું પાડે છે ધ વુમન ધ સ્ટ્રેન્થ, શક્તિ, ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, અને આ તકને તેઓ સારામાં સારી રીતે ઉપયોગ કરે તેવી જરૂર છે. લાઇબ્રેરી તો બધા માટે જ, અને વાંચન એ એક બહુ સારો શોખ છે. તમે પણ આ શોખ વિકસાવજો. આ સાથે આપણે પહેલું યુનિટ પૂરું કરીએ છીએ. મેં તમને કહ્યું હતું તે પ્રમાણે તમે બધાએ સ્વાધ્યાયથી લઈ લીધી હશે, પણ
હજી એક બીજો યુનિટ આપણે શરૂ કરીએ, બીજો યુનિટ પૂરી થાય ત્યાર પછી આપણે સ્વાધ્યાયપોથી કેવી રીતે પૂરવી એની વિગતવાર ચર્ચા કરશું. આ સાથે પહેલું યુનિટ અહીંયા પૂરું થાય છે. 200 પેજની નોટ, શરૂઆતના 100 પેજની અંદર સ્પેલિંગ લખવાના છે, યુનિટ વાઇઝ, યુનિટનું નામ, યુનિટ અને સ્પેલિંગ અને ઇડિયમ્સ અને ફ્રેઝ. પછીના જે 100 પેજ છે એમાં ગ્રામર, અત્યાર સુધીમાં ભણેલા કાળ અને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, આટલું એમાં લખેલું હશે. સ્વાધ્યાયપોથી લઈ લેશું. હવે પછીના આ વીક, હવે પછીના વીકમાં બીજું યુનિટ, અને બીજું યુનિટ પૂરું થાય ત્યાર પછીના, એટલે કે આજ પછી હવે ત્રીજા વીકની અંદર આપણે સ્વાધ્યાયપોથી શરૂ કરવાની છે. જેમ બને એમ વહેલી લઈ લેશું. થેન્ક યુ વેરી મચ.